भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। कारण कारणाय श्री स्वामी नारायणाय नमो नमः। सर्वावतारी सर्वोपरि श्री हरि कृष्ण महाराजाय नमो नमः। विक्रम संवत 2076 जेठ सुद 13-14 गुरुवार तारीख 4 जून 2020 कथा भाग 282 श्री पुरुषोत्तम चरित्र पुष्पमाला नामना ग्रंथमां छठा गुच्छना 17मां पुष्पमां आपणे प्रवेश करवा जई रह्या छे। महाराज अगाउथी जाण कर्या विना गाम मेथाण पधार्या छे। सौ संतो अने सखाओने साथे लई महाराज मेथाण तरफ आवी रह्या छे। कोई एक व्यक्ति द्वारा गाम में जाण थी कि स्वामीनारायण भगवान अपना गाम में आवे छे। जेवा भक्तजनों दूर थी महाराज ने देख्या सौ कोई हो काम पड़िया मूकीने सन्मुख दौड़िया। बाळको युवानो वृद्धो बाईओ भाईओ सौ दौड़ता थिया। हैयामां अति हेत लावी અને મહારાજને પગે લાગ્યા। શ્રી હરિજી મહારાજ અને વાલા સંતોની ચરણ રજ માથે ચડાવી ભાઈઓએ મહારાજને સંતોને પ્રેમથી દંડવત પ્રણામ કર્યા। જ્યારે બધા ભાવ વિભોર હતા ત્યારે મહારાજે એમને મીઠી મધુરી વાણીથી પૂછવાનું શરૂ કર્યું કે વાલા ભક્તો, અમે તમારું ગામ આવી રહ્યા છીએ, તમે કેમ જાણ્યું? કારણ કે ગઈકાલે અમારે તો આવવાનો વિચાર હતો, પણ તાવીવાળા અખાભાઈ વાત માન્યા નહીં, એમણે અમને રજા આપી નહીં, બહુ તાણ કરીને રોકી રાખ્યા, એટલે આજ માંડ માંડ અવાણું, હજી તો અમે પહોંચ્યા નહીં ત્યાં, તમે જાણી ગયા, આનું કારણ શું? આવું મહારાજ પ્રેમથી બોલ્યા ત્યારે ગામધણી પૂંજાભાઈ એવું બોલ્યા કે મહારાજ, આમ તો અખાભાઈ મારા બહુ સારા ભાઈબંધ છે, પણ હવે ભાઈબંધને હક છે બીજા ભાઈબંધના કંઈક સુખમાં ભાગ પડાવવાનો, તે અખાભાઈ થોડો ભાગ પડાવી ગયા, થોડો વધારે લાભ લઈ ગયા। કાંઈ વાંધો નહીં મહારાજ, આજ આપ પધાર્યા, બહુ જ સારું કર્યું, બહુ જ સારું કર્યું। અમને તો આશા નહોતી કે આવા બધા પ્રેમી ભક્તોમાં અમારો નંબર ક્યાંથી લાગે બાપા, અમે તો ગરીબડા નાના માણસો। આવી બધી પ્રાર્થના થઈ પૂજાભાઈ તાબડતોબ માણસ દોડાયો કે જા જા એલા જટ જા, વાજાવાળાને બોલાવી લાવો, હામયું લાવો, મહારાજને વાજતે ગાજતે ગામમાં લઈ જવા છે। ત્યાં બાજુમાં એક તળાવ હતું, મહારાજ તળાવને કાંઠે પહોંચ્યા, બધા સખાઓને કીધું કે જાઓ ઘોડાઓને પાણી પાયાઓ। તળાવમાં ઘોડાઓને પાણી પાયું, તળાવને કાંઠે વૃક્ષો હતા એને છાંયે મહારાજે વિસામો લીધો। સંતો પાછળ રહી ગયા હતા, એ પણ દોડામ દોડ કરતા આવ્યા। મેથાણ મહારાજ પહોંચી જાય, સંતો હારે ન હોય તો સામૈયામાં સારું ન લાગે, અથવા મહારાજને રાહ જોઈને બેસી રહેવું પડે। સંતો બહુ વિવેકી હતા, દોડવું પડે તો દોડ્યા, ઉતાવળા ચાલ્યા, પણ ઝટપટ આવી ગયા। જેવા વાલા સંતો આવ્યા ત્યાં તો મહારાજ ગામને ગોંદરે જાડવાને છાંયે બેઠેલા। મહારાજ કે આવો વાલા સંતો, આવો અત્યારમાં થોડું થોડું ટીમણ કરી લઈએ। હારે પેંડા અને સાથવો હતો, વાલમજીએ સૌ સંતો ભક્તોને એ ટીમણ વેચી આપ્યું। બરોબર ટીમણ થઈ રહ્યું ત્યાં તો સામૈયું વાજતે ગાજતે તૈયાર કરીને હવ લઈ આવ્યા, શરણાઈને ઢોલને બધું વાજવા લાગ્યું। બરોબર એ જ ટાઈમમાં પૂંજાભાઈના બેન જીજીભાઈ, જે અત્યંત પ્રેમી મહાભક્તરાજ હતા, એ આવી ગયા। ગ્રંથકાર કહે છે કે એમની મોટાઈ બહુ અનોખી છે, જેને રાજી કરવા માટે ખુદ પરમાત્મા
મેથણ આવવા માટે ઉતાવળ કરતા હતા અને એક દિવસ મોડું થયું તો મહારાજને પણ શોખ થયો કે અરે એક દી અમારે અહીંયા મોડું હોવાનું. એવા એ પ્રેમી ભક્તો કેવા હોય છે, એની કેવી સ્થિતિ હોય છે, એણે આવી સ્થિતિ કેવી રીતે મેળવી હોય છે એ અહીંયા સરસ લખ્યું છે. રાજી કર્યા રામાનંદ સ્વામી, રાજી કર્યા રામાનંદ સ્વામી, રાજી કર્યા રામાનંદ સ્વામી, રાજી કર્યા રામાનંદ સ્વામી, તેની સ્થિતિમાં શું હોય ખામી, તેની સ્થિતિમાં શું હોય ખામી, જેને પ્રભુમાં પ્રીત અપાર, જેને પ્રભુમાં પ્રીત અપાર, જેને પ્રભુમાં પ્રીત અપાર, જેને પ્રભુમાં પ્રીત અપાર, વળ ગેલો નહી વહે વાર, વળ ગેલો નહી વહે વાર, હે વળ ગેલો નહી વહે વાર, વળ ગેલો નહી વહે વાર. એક સમર્થ સદગુરુને જેમણે મન કર્મ વચને સેવીને અત્યંત રાજી કર્યા છે, અને એવા સદગુરુની કૃપાથી જેને પરમાત્મામાં પ્રગાઢ પ્રેમ થયો છે. ભલા ભક્તો, વચનામૃત 262માં આપણે બહુ ઝીણી નજર રાખીને વાંચતા વિચારતા હાલ્યા જઈ તો એક દિવસ એવો આવે. સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત આપણને એવો સમજાય કે કોઈને પરમાત્મામાં પ્રેમ કરવો હોય, પ્રભુ અત્યંત વાલા બનાવવા હોય, દેહ અને દેહના સંબંધી ખાન પાન પંચ વિષયથી પણ પ્રભુ વધારે વાલા લાગે એવા જો આપણે થવું હોય તો એના માત્ર ને માત્ર બે રસ્તા, એકનું નામ છે એવા પ્રભુના પ્રાણ પ્યારા સંતની મન કર્મ વચને સેવા કરવી, બીજો ઉપાય છે સાચા અર્થમાં એમનો સમાગમ કરવો, દિલથી એમના યોગમાં રહેવું. જો કોઈ આવી રીતે ભગવાનને વાલા બનાવવા માટે પ્રભુના પ્યારા સાચા સત્પુરુષની સેવા કરે છે, એમનો પ્રસંગ રાખે છે, તો એમની જ કૃપાથી ધીરે ધીરે આપણને પ્રભુ ખૂબ પ્યારા લાગે છે. આ ગામ મેથાણવાળા જીજીભાઈ એવા જ એક મહાન સમર્થ સદગુરુના કૃપાપાત્ર બનેલા ભક્તરાજ હતા. વળગેલો નહીં વ્યવહાર, વ્યવહારમાં એમને લવ લેશ પ્રીતિ નહોતી, આસક્તિ નહોતી, વ્યવહારનું કોઈ જ બંધન નહોતું. એ બહેનોનું મંડળ સાથે લઈ અને મહારાજની સામે આવ્યા. આવતા વેદ ભાવ વિભોર થઈ ગયા, બે હાથ જોડ્યા અને એમની પ્રેમ ઘેલી ભાષામાં કહેવા લાગ્યા, એ મહારાજ તમે તો અમને બહુ લલચાવ્યા બાપા, બહુ લલચાવ્યા, હે નાથ ઘણું આ બાબતમાં આપને શું કહું, આજકાલ આજકાલ કરતા બે બે વર્ષ વીતી ગયા મારા બાપ. આપ ગાદીએ બેઠા તે દાડાના અમે રાહ જોઈએ છીએ, જ્યારથી આપની વાતો સાંભળી દિવસ અને રાત અમે આપના જ હોણા જોતા હતા, દિવસ રાત એ માટે તો અમે ઉદાસ રહેતા હતા, વારે વારે જે કોઈ આ ગામમાં આવે ને એની પાસે અમે તમારા જ સમાચાર પૂછ્યા કરતા, કોક વાર તમે કચ્છ હો, ક્યારેક કાઠિયાવાડમાં હો, ક્યારેક સોરઠમાં, ક્યારેક હાલાર દેશમાં, ક્યારેક તો ગુજરાત ચરોતર અને ભાલમાં હો, હે મહારાજ ઘણીવાર તમે અમદાવાદ અને વરતાલ હો એવું પણ અમે સાંભળ્યું હતું, એ નાથ તમે આજ અહીંયા તો બીજે દી ક્યાંક બીજે, અમારે આ દેશની ભાષામાં કહોને મહારાજ, તો જ્યાં તમે દાતણ કરો ત્યાં સાંજનો દીવો ન હોય, અને જ્યાં દીવો કરવો પડે ત્યાં તમે દાતણ ન કરો, આટલું તમે ભક્તો માટે વિચરો છો બાપ, ક્યાં તમને ગોતવા, તેથી ક્યાં અમે વાહે દોડીએ અમો સંભારીએ શ્વાસે શ્વાસે. બાયુ માણસ, અમારે નીકળવામાં પણ ઘણું બધું જોખમ, હે પ્રભુ
માંડ માંડ પાક્કું એડ્રેસ ગોતીએ કે અહીંયા મહારાજ રોકાશે, આપણે પહોંચીશું ત્યાં મહારાજ મળી જશે, ત્યાં તો તમારા સમાચાર બીજા આવે કે ત્યાંથી મહારાજ નીકળી ગયા છે. આવું અમારે મહારાજ બહુ વાર બન્યું. પછી તો એક પણ શ્વાસ આપના સ્મરણ વિનાનો ન જાય એવું અમે કર્યું. હો પ્રભુ, હે નાથ, ઘડીવાર અમને તમારા સમાચાર મળતા કે તમે સંત જેવો વેશ ધારીને લીલા કરો છો, તો ઘણી વખત પાછું સાંભળવા મળે કે અત્યારે તો મોટા રાજા મહારાજા જેવા ધીંગા ધણી થઈને સત્સંગમાં વિચરે છે, તો ઘણી વખત એવી ખબર પડે કે આપ ગુપ્ત રહો છો. નક્કી જ ન થાય કે હે પ્રભુ તમે ક્યાં હશો, કેવા દર્શન દેશો, ક્યારે મળશો. આવું બધું જીજીબા એમના પ્રેમમાંથી બોલવા લાગ્યા. એક આમટું કેટલું બોલી નાખ્યું, બે વરોનું ભેગું થઈ ગયું હતું ને. છેવટે એમણે એક વાત કરી, હો મનોરથ કરેલા અપાર, મનોરથ કરેલા અપાર, પાતા બાંધ્યા રહ્યા કંઈક વાર, પાતા બાંધ્યા રહ્યા કંઈક વાર, અમોય બાળાના અવતાર, અમો અબળાના અવતાર, રટુ અંતરમાં એક તાર, 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 રટુ અંતરમાં એક તાર. બહુ વાર કેટલા સંકલ્પો કર્યા પ્રભુ, ઠરાવો કર્યા, અધૂરા રહી ગયા. કેટલી વાર ભાતા બાંધી દીધેલા પોટલા પડ્યા રહ્યા. બાયુ માણસ આધીન છે હે પ્રભુ, પણ અંતરમાં એક તાર તમને રટવાનું કોઈ દી બન ન થયું. હો પ્રભુ, આજ તમે સાક્ષાત મળી ગયા. એ સમજાય છે વાલા ભાઈઓ, જો સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામવું હોય તો ચોવીસેય કલાક બારેય મહિના આપણા હૃદયમાં આવી રટના લાગેલી રહેવી જોઈએ. રટુ અંતરમાં એક તાર, દિવસ રાત પ્રભુની રાહ જોતા રહીએ, એમનું સ્મરણ કરતા રહીએ. એમની રાહ અને સ્મરણ બે એક સિક્કાની બે સાઈડ બનીને ચાલ્યા કરે, તો એક દિવસ મારો પ્રભુ આવે છે. આવે છે એટલું નહીં, આવતા આવે સૌથી પહેલું અમે મોડા પડ્યા એ ભાવ વ્યક્ત કરે છે, કારણ કે એમને ખુદને આપણને મળવાની ઉતાવળ થાય છે. પરંતુ આપણે તો પ્રભુ પ્રભુના પ્યારા સંતો કરતાં બીજું જ વાલું રાખ્યું હોય, પંચ વિષય બહુ વાલા હોય, પુરુષને સ્ત્રી, સ્ત્રીને પુરુષ, બે જણાને છોકરા છે, અહીંયા પૈસા અને સૌથી વધુ અભિમાન અહંકાર, મને બોલાવ્યો ને મને ન બોલાવ્યો ને, મારી અરે આમ કર્યું ને એની અરે આમ કર્યું. હવે આવા દેહાભિમાની અહંકારના ડીંડા થઈને જીવીએ તો આપણને કોણ વશ થાય બાપા. દાસના દાસ થઈને ખરેખરા ભગવાન અને સંતના ગરજુ થઈને પડ્યા રહીએ તો કોક દિવસ પ્રભુના રટણમાંથી પ્રભુ પ્રાપ્ત થાય છે. એ નાથ, ગુરુદેવ રામાનંદ સ્વામી અમારી ઘણી ઘણી સંભાળ લેતા, પણ મહારાજ રાજી રહેજો, તમે તો અમને ભૂલી ગયા. આવું ન ઘટે હે પ્રાણ આધાર, આટલું બોલ્યા અને જીજીબાએ રોકી રાખેલા આહુડા ટાપ 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 ખરી પડ્યા. આવી બધી એમની મીઠી મધુરી હેત ભરેલી વાણી સાંભળીને તો બાપ મારા પ્રભુની આંખમાં પણ પાણી આવી ગયું. ઓહો, એ પ્રેમીઓ કેવા હશે કે પ્રભુને પણ આંખો ભીની કરી દે. સાચી વાત છે જીજીબા, તમારો પ્રેમ, તમારી દિવસ રાત 24 કલાકની અમારી જોયેલી રાહ અને અમારું સ્મરણ એ કેમનું ભૂલાય. મહારાજના હાથમાં એક રૂમાલ હતો, વાલમજી પોતે પોતાના રૂમાલથી ઝટપટ આંસુ લઈ નાખ્યા. હવે મહારાજનો જવાબ અદ્ભુત
અનોખો આવી રહ્યો છે. જીજીબાને મહારાજ જે કહી રહ્યા છે ને, મને એવું લાગે છે વાલા ભક્તો, આપણે બધા આ જિંદગીમાં એક વાર પણ જો આવા બની જાય ને કે મારા ભગવાનને આપણો આટલો ભરોસો બેસી જાય, તો પ્રભુને પામવામાં વાર નહીં લાગે. તમે વિચાર કરજો કે આપણો આપણા ઈષ્ટદેવને, આપણા ગુરુદેવને, આપણા સંતોને આવો ભરોસો હોઈ શકે, અને એમને આવો ભરોસો બેહે એવા આપણે થયા છીએ કે મલોખાના માળા માળખા જેવા છીએ. જોતા રહેજો, હવે ખુદ પુરુષોત્તમ બોલે છો. તમો સ્વામીના વાલા છો શિષ્ય, તમો સ્વામીના, તમે તો રામાનંદ સ્વામીના છો શિષ્ય, સેવા કરીને લીધી આશીષ, સેવા કરીને લીધી આશીષ, અતિ અડગ પર્વત પ્રાય, અતિ અડગ પર્વત પ્રાય, મૂળ પહોંચ્યા છે પાતાળ માયા, મૂળ પહોંચ્યા છે પાતાળ માયા, અમોથી વે મોટી રહસ્યાત્મક વાત છે. જીજીબા, ભલે તમે અમારા માટે દિવસમાં 10 વાર રડો, તોય મને એ ઉપાધિ નહોતી કે કદાચ મોડા પડશું અને એને ખોટું લાગશે, દુઃખ લાગશે, મૂંઝાઈ જશે, અવગુણ આવશે, પાછા પડી જશે, તો એવું મન જરાય નહોતું. કોઈ દિવસ એવો ભય નહોતો લાગતો, કારણ તમે એક સમર્થ સદગુરુ રામાનંદ સ્વામીને સેવાતા, એના તમે બહુ જ આશીર્વાદ લીધા હતા. પરિણામે તમારો નિશ્ચય, તમારો આશરો પર્વત જેવો પાક્કો, જેમ પર્વત કોઈનો ડગાયવો ડગે નહીં, એમ તમારો નિશ્ચય મહિમા કોઈના ડગાયવા કોઈ સંજોગોમાં ડગે નહીં, એવો મને ગળા હુજી ભરોસો હતો. હજીજીબા, કારણ કે તમારા આ સત્સંગના નિષ્ઠાના મૂળિયા તો ઠેઠ પાતાળમાં પહોંચી ગયેલા છે, એને કોઈ ડગાવી શકે નહીં. લ્યો સાંભળો, આપણું કેવું છે? માફ કરજો, બે બાબતમાં આપણે તત્કાળ ડગી જઈએ. એક, અપમાન થાય, આપણને કોઈક વઢે ટોકે રોકે, જરાક આપણા વિશે કંઈક આપણને ન માન્ય હોય એવી વાત કરે, ભલ ભલા ભભૂકી ઉઠે, ખીજાઈ જાય, લાલ ઘૂમ થઈ જાય, પ્રેમ તો ક્યાંય ગોચોય ન જડે ને અવગુણે ચડી જાય, ન બોલવાનું બોલે. આપણે કોઈ દી ધાર્યું ન હોય કે આવડો આ આટલા વર્ષોનો જૂનો આટલી વાતમાં આટલો ગંધાઈ જાય, આવું થઈ જાય. લે બોલો, હવે આને પર્વત પ્રાય કેવો કે કેવો કેવો? એક બીજી આપણી ભયંકર ભૂંડી ભૂખ નબળાઈ છે, એ છે વાસનાની, આસક્તિની, મોહની. પુરુષને સ્ત્રી, સ્ત્રીને પુરુષ, પંચવિષય, પૈસો, જો એનો કોઈક યોગ થાય, એ લાલચમાં લલચાયા વિનાના લગભગ રહે નહીં. આપણે એના ઊંચા શ્વાસે જ સમાચાર સાંભળવાના હોય કે એ કેવું છે, હવે કંઈક પાપ તો નહીં કર્યું હોય ને, કંઈક અભાવ ગુણે તો નહીં ચડ્યા હોય ને, આવું છું. હવે જે આવા સત્સંગી, આવા ચેલાઓ, આવી બાઈઓ કે આવા ભાઈઓ સત્સંગમાં આવી પડ્યા હોય, ત્યારે મારા ભગવાનને એને કેટલી ઉપાધિ હોય તમે કહો. જીજીબા, તમે તો પર્વત જેવા પાક્કા આશરાવાળા, તમારા મૂળિયા ઠેઠ પાતાળમાં પૂગેલા, એટલે અમારાથી વહેલું મોડું થાય એની અમને જરાય ચિંતા ન હોય. લ્યો આવું કીધું, બોલો. લ્યો આપણામાં તો
જો આપણી સોસાયટીમાં કે આપણા ગામમાં કોઈક પધરામણી કરવા આવ્યું હોય ને આપણા ઘરે જરાક રહી ગયું એટલે લગભગ ગંધાય જ જાય ને, પૂરું તરત જ એમ થાય કે અમે અહીંયા જ હતા હાવ, એક અડધો કિલોમીટર એ અમારું ઘર નહોતું તો અમને જ ભૂલી ગયા ને. અમે તો અનેક વાર કુંડળ આવ્યા, અમે તો કેટલી વાર વડોદરા કારેલી બાગ આવ્યા, અમે કેટલી વાર વડતાલ ગરડા હુજી આવ્યા, અને તમારે અહીં આવતા જરાક મોડું થતું હતું ને. હા હા, કાંઈ વાંધો નહીં, હવે અમે જોઈશું ને, તારે તમારે અમારા માટે મોડું થતું હોય તો અમારે મોડું થશે. હા તારી ભલી થાય, ભગવાન અને ભગવાનના વાલા સંતો હારે પણ આવો પિતરાય દાવો બાંધવાનો હોય છે ને. વાહ વાહ, માથાના ફરેલા આવા ચેલકાવો અને આવા ભક્તો ભટકાઈ જાય તો આ સત્સંગ કેમ નો થાય. એ જેના મૂળિયા હાવ ઉપર છલ્લા હોય ને ત્યાં વારે વારે દોડીને જવું પડે, એને હાચવવા પડે, એને માનપાન આપવું પડે, એના ભાવો બધા હાચવી લેવા પડે. પણ તમારી અમારે ચિંતા નથી. જીજીબા, ગુરુદેવ રામાનંદ સ્વામીનો આ સત્સંગ બાગ, ગુરુજીએ અગાત અગાત સખત મહેનત કરીને આને ખીલવ્યો છે. છેવટે ગુરુજી જાતા જાતા આ બધો બાગ અમને હોંપ્યો છે, બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે, તો હવે એને પાણી ન પાઈએ તો કેમનું ચાલે? એક જગ્યાએ બેસી રહીએ તો ગુરુજી રાજી ક્યાંથી થાય, નારાજ થાય. એટલા માટે બેન અમારે મોડું થયું તો રાજી રહેજો, આટલું મહારાજ બોલ્યા ને. જીજીબા તો બાપ ડહકું લઈ ગયા હો. અરે મહારાજ એવું બોલો માં બાપા, મારે તો હેતમાં ને હેતમાં આવું બધું કહેવાઈ ગયું. જીજીબા રાજી રાજી થઈ ગયા કે ઓહો હો હો, મારા વાલમજીને આટલો બધો રાજીપો ને આવો બધો પ્રેમ હશે મને તો ખબર જ નહીં. મહારાજને પગે લાગ્યા, તરત જ બહેનો તરફ જોયું. અને હવે એક બીજી ખાસિયત જોવા મળે છે, આટલો બધો પરમાત્મામાં પ્રેમ હોવા છતાં મોટીબા ગઢડેથી આવ્યા છે એ જેવા જોયા કે ઓ આ તો પહેલાં મોટીબા. દોહોડીને મોટીબાના પગમાં પડ્યા, પગે લાગ્યા, એમના પણ આશીર્વાદ માંગ્યા કે બા તમે મારા કરતાં ખૂબ ભાગ્યશાળી છો, તમને મારા પ્રભુ વશ થયા છે, તમારા ઘેર મારા ઠાકોરજી મહારાજ દોડી દોડીને આવે છે, તમારી ભક્તિ બાપ આભે આંબી ગઈ, હું તો તમારી પાસે કાંઈ ન કહેવાઉં. હવે જોજો હો, ધ્યાન દેજો, મોટીબાએ રામાનંદ સ્વામીને ભાળ્યા જ નહીં છે. અને મહારાજ જીજીબાના ક્યારના વખાણ કરે છે, તમે તો ગુરુદેવને રાજી કર્યા છે, ગુરુદેવને રાજી કર્યા છે. એક ટકોય જીજીબાને અભિમાન હોત તો મોટીબાના પગમાં પડે. જો આપણે જે ગામમાં થોડાક જૂના થઈ ગયા હોઈએ, આપણે આપણા એકાદ દહકાથી કે બે દહકાથી આ સત્સંગમાં કાંઈક કામ કરતા હોઈએ અને કોઈક મોટા સાધુની ઓળખાણ થઈ હોય તો લગભગ નાના અને નવાની તો આપણને કોઈ ગણતરી જ નહીં. હા, એ જ્યાં સુધી આપણને કાકા કાકા કરે ને તો આપણને મીઠા લાગે, પણ જો જરા કંઈ આપણું જાહેરું ન કરે ને સંતોને પૂછીને સંતો કે એમ જ કરે ને, કાં તો બીજા કોઈક વડીલ હોય લીડર હોય એ કે એમ કરે ને તો આપણને તો કડવો ઝેર લાગે. આપણને એમ જ થાય, આ અભિમાની થઈ ગયો છે. શું કામ અભિમાની થઈ ગયો છે? કે મારું માનતો નથી, હું કહું એમ કરતો નથી, બસ આટલી જ આપણી વ્યાખ્યા. અરે ભાઈ, લીડર કે એમ જ કરે છે, સંતો કે એમ કરે છે. હવે સંતોને તો અહીંની શું ખબર હોય, સંતોને દીવડો એ હાસું ખોટું કહેતો હોય, બસ આવું જ મનમાં હાલ્યા કરતું હોય, ભૂ ભરાઈ ગયો હોય. આમાં ભગવાનને આપણાથી કેટલા ગાવ છેટું રહેવું પડે તમે કહો. એટલે આવા બધા સત્સંગના પ્રકરણો આવે ને બાપ, ત્યારે આપણા હૈયામાં અંજવાળું ઉગી નીકળે કે ઘણું અજ્ઞાન છે, ઘણું બધું અજ્ઞાન છે. જીવનમાં હજી ઘણું બધું સમજવાની શીખવાની જરૂર છે જો પ્રભુ પામવું હોય તો. પછી હાઉ વાજતે ગાજતે મહારાજને મહેસાણમાં લઈ આવ્યા. પૂજાભાઈના ઘરે સૌથી સારો જે હતો ત્યાં મહારાજને ઉતારો આપ્યો. મોટીબા વગેરે જે કોઈ મહેમાન બહેનો હતા એને જીજીબાના મકાનમાં જ ભેગા ઉતાર્યા. સૌ સંતો સખાવો અસવારો જેને જ્યાં યોગ્ય લાગે ત્યાં મહેસાણમાં ઉતારા આપ્યા. મહારાજ પધાર્યા, સંતો પધાર્યા, તાબડતોબ રસોઈ બનાવી. કોણે કોણે રસોઈ કરી? દેવકૃષ્ણભાઈ અને બેચરભાઈ, આ બે વઢવાણના ભૂદેવો, મેમકાના દેવરામભાઈ, હળવદના શિવરામ જાની, ત્યારબાદ નારણભાઈ,
આ બધા જે કોઈ મહારાજના દર્શને સંઘમાં જોડાયેલા અથવા તો અહીંયા આવેલા એ બધાએ તાબડતોપ સેવાનો અવસર જાણીને મહારાજ અને સંતો માટે રસોઈ બનાવી, મહારાજ પોતે જેમાં સંતોને જમાડ્યા અને પછી સભા બોલાવી. હો, જ્યારે સભા થઈ સૌથી પહેલી મહારાજે પાકા નિષ્ઠાવાન ભક્તની વાત કરી. બોલો, મેથાણમાં આવીને પહેલી વહેલી સભા અને એ સભામાં જોરદાર નિષ્ઠાવાળા નક્કર ભક્તો હોય કે જેને કોઈ દી અભાવ ગુણ આવે નહીં, ભગવાન ભગવાનના વાલા સંતો કે હરિભક્તોનો અભાવ આવે નહીં, પાછો પડે નહીં, આવા હરિભક્તોની વાત કરી કે જેને અમારો અને અમારા સંત ભક્તોનો કેવો મહિમા હોય. સાંભળજો, વાલે વાત કરી તે હટાણે, વાલે વાત કરી તે હટાણે, દિવ્ય ચરિત્ર પ્રભુ ના જાણે, દિવ્ય ચરિત્ર પ્રભુ ના જાણે, કર્યો અડગા નિશ્ચય સંત અને આવા સત્સંગી મારે પ્રાણથી પ્યારા છે. આપણે પ્રભુના પ્રાણ પ્યારા બનવું હોય તો આવા પાકા અડગ નિષ્ઠાવાન બનવું જોઈશે. ગમે એવા પ્રભુજી ચરિત્રો કરે, કોઈ દી સંશય શંકા ન થાય. નંબર ટુ, ભગવાનની ભગવાનના વાલા સંતની નિષ્ઠા રાખતા હોઈએ, કદાચ દુઃખ ઉપર દુઃખ અને એના ઉપર પણ દુઃખ આવી જાય, કોક દી સુખ કોક દી ભયંકર દુઃખ, આવા દિવસોમાં પણ ક્યારેય પ્રભુને એક દોરાવા દોષ ન દે કે હે પ્રભુ હું તમારો ભગત છું તો મારે જ કેમ આવું. ક્યારેય એનો ઉરમાં કોઈ અફસોસ ન કરે કે સત્સંગ કરી કરીને મરી ગયા તોય સુખ તો ભર્યું નહીં. અહો નિશ આનંદમાં જાય બાપ, દિવસે હોય એના કરતાં વધતો રાત્રે ને રાત્રે હોય એના કરતાં વધુ દિવસે. એ આવા સર્વાવતારી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને એના મહામુક્તો મારા ભાગ્યમાં ક્યાંથી હોય. કષ્ટ દેખીને કોઈ દી કાયર ન થાય, એવું છે જેના જીવમાં જ્ઞાન, જેને જીવમાં ઉતરી ગયેલી આવી નિષ્ઠા હોય ને, આવી સમજણ પરિપક્વ થઈ ગઈ હોય ને, એ અમારે પ્રાણ સમા છે. એ જ અમારો પ્રાણ, એને લઈને જ અમે જાણે કે જીવંત હોઈએ એવા એ અમને વાલા છે. લેવા આપણે દાદા ખાચર જેવા, મોટી બાલાડુબા જેવા, જીજીબા જેવા વાલા થવું હોય તો આ ઉપાય છે. આપણે ચેક કરો તો વાલા ભક્તો, આપણે જ્યારે જ્યારે ઉદાસ થઈ ગયા, મુરઝાઈ ગયા, કરમાઈ ગયા, ખીજાઈ ગયા ત્યારે ત્યારે શા કારણે ઊંડા ઉતરીએ તો ખબર પડશે કે આપણું ધાર્યું ન થયું, માન્યું હતું અને એવું સન્માન ન થયું, અપમાન થયું, આપણે ઈચ્છા રાખી હતી એવું સુખ ન મળ્યું, એવું પરિણામ ન આવ્યું, કોકે આપણને બોલાવ્યા ચલાવ્યા નહીં,
તે દાડે આપણે મોટે ભાગે મુરઝાઈ જતા હોઈએ છીએ, ખીજાઈ જતા હોઈએ છીએ. કંઈ ભગવાન દર્શન દેવાના હતા અને એ સંત કે એ હરિભગતે ભગવાનના દર્શન રોકી દીધા એટલે આપણે ખીજાઈએ અને મૂંઝાઈએ છીએ. હકીકત તો આપણે જે કારણે ખીજાઈએ છીએ ને એ કારણને લઈને જ ભગવાનને જ મળતા. આપણે આપણું દેહાભિમાન છોડતા નથી, અભિમાન મૂકતા નથી, મન ધાર્યું મૂકતા નથી, દાંડિયા મૂકતા નથી, દાસના દાસ થઈને રહેતા નથી, એટલે ભગવાનને મળવા વાર લાગી છે. કોઈ સંત અને કોઈ હરિભગતને લઈને નહીં હો, જો એવું માનીએ તો બહુ મોટી ભખંદર ભૂલ થઈ ગઈ. ઘણા બોઘાઓ એવું સમજે છે કે આ મન રાજીપોત નથી લેવા દેતો. એક અમારા ગામમાં એવી બાઈ છે ને તે મને વારે વારે કુરાજીપો અપાવે છે. આવી મૂર્ખામીઓ પણ કરનારા આ સત્સંગમાં ઘણાય છે, એ એવું જાણતા નથી કે મારી કાંઈક લાયકાત વિનાની ઓવર અપેક્ષા છે, અથવા તો મને કાંઈક ભય લાગે છે કે નકામું આ ગુરુજીને સંતોને વાત કરશે ને મારે ઠપકો આવશે, તો મને સત્સંગમાંથી કાંઈક જરાક હેઠો લઈ લેશે, મારું સ્ટેટસ વયું જશે, તો એ ભયમાં ભયમાં રાજીપા અને કુરાજીપાની કલ્પનાઓ થયા કરે છે. બાકી જેને અહોનિશ આનંદમાં જાય, ભગવાન અને સંતની નિષ્ઠા અને મહિમાનો કોઈ પાર ન હોય એવા હરિભક્તો માટે તો મારા પ્રભુજી કહે છે કે એવો ભગત મને પ્રાણ જેવો વાલો લાગે છે. આવી બધી મહારાજે મહેસાણમાં પહેલે જ દિવસે પહેલી જ સભામાં રહસ્યાત્મક વાતો કરી, પછી મહારાજ દિવસે પહોંચી ગયા. બરોબર એ સમયમાં છેક ભૂજથી સંતો એ બાજુ ગયેલા, એ સંતોની સાથે સાથે હિરજીભાઈ અને સુંદરજીભાઈ મહેથાણ આવ્યા. એમને બહુ જ સારી કળા કુશળતા આવડતી હતી. એમણે પૂજાભાઈ વગેરેને વાત કરી કે મહારાજને સંતો આવ્યા છે, આપણે હાલોને સારામાં સારો મંડપ કરીએ, કે પણ અમારે અહીં કોઈ કારીગર નથી. ક્યારે કારીગરની હું ચિંતા કરો છો, અમે તમારા કારીગર. કે ઓહો, ભુજના આવડા મોટા અમલદાર તમે, માંડવો બાંધી દેવો. કે અરે મારા મહારાજ માટે તો તમે કોઈ કરી નાખવું. તો સુંદરજીભાઈ વગેરે બધા બે ભાઈઓ મંડી પડ્યા. એવો સરસ મંડપ તૈયાર કર્યો અને તમે નહીં માનો વાલા હરિભક્તો, અહીંયા એવું લખ્યું છે કે એ મંડપમાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના અવતારોના ચિત્ર ચિત્ર્યા. ઓહો, બરોબર એની મધ્યમાં શ્રી હરિજી મહારાજની છબી બનાવી, કે તમામ અવતારો અને એના મધ્યમાં સર્વ અવતારનો ધરનારો આ અક્ષરધામનો અધિપતિ ભગવાન સ્વામિનારાયણ. આવું કરી દીધું હો, સુંદર મજાનું સિંહાસન શોભાયમાન કરેલું, ચારે બાજુ નવ નવ તો બાપ દરવાજા મૂક્યા, એવી અદ્ભુત કળા કરી. મહેથાણવાળા તો આખું ગામ જોવાયું, એટલે આવા કારીગર ક્યાંથી આવ્યા છે કે આવા મહેથાણ ગામમાં આવી બધી ડિઝાઇન કોણ કરી દે. કે ભાઈ, એ તો ભુજના મોટા અમલદાર આવ્યા છે, અમાર સત્સંગી થાય સુંદરજીભાઈ સુતાર હિરજીભાઈ, એને આવું આવડે છે. મહારાજ પણ એ જોઈને બહુ જ રાજી થયા. પોતાનો પહેરેલો પોશાક હતો ને એ મોજમાં ભેટના સ્વરૂપમાં ભુજવાળા ભક્તોને આપ્યો. મહારાજ સિંહાસનમાં બેઠેલા પેલો પોશાક ભેટમાં આપી દીધો ને તે પૂજાભાઈને સાંભળી ગયું. એ મહારાજે પોશાક આપી દીધો, આપણે બેન પોશાક કરાવ્યા છે ને, લાવો 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 ભગવાનને ભેટ ધરી દઈએ. તે જીજીબા દોડા દોડી ગયા હો, એક બે બીજા બહેનોને લેતા કે હા લે, એ ઝટકર ઝટકર અલી મુઈ મોડું કરીમાં મારા મહારાજને પોશાક ભેટ દેવા છે. એક હારે પાંચ પ્રકારના પોશાક મહારાજને પહેરવાના વસ્ત્રો લઈ આવ્યા. હવે આવડું એવું નાનું એવું ખોબલા જેવડું મહેથાણ ગામ, પાંચ પ્રકારના પોશાક મારા પ્રભુજી માટે તૈયાર કરી રાખેલા, પ્રેમ કેવો હશે બોલો. કયા કયા પાંચ પ્રકારના લખ્યું છે અહીંયા? એક રેશમી, બીજા બુટ્ટાદાર, ત્રીજા રૂપેરી, ચોથા ફૂલ અને કપૂરના, અને પાંચમા હાવ હોનેરી. આવા પ્રકારના પોશાક મારા પ્રભુજીને ધરાવવા માટે તૈયાર કર્યા હતા. એ પાંચે પ્રકારના પોશાક લાવ્યા. વારા ફરતી વારા ફરતી ત્યાં ને ત્યાં પાંચ વાર મારા પ્રભુને પહેરાવ્યા. મારા ઠાકોરજી મહારાજ એવા હો, બધાને દર્શન થાય એમ ત્યાં જ એક ઉતારે અને બીજા ધારે, એમ પાંચ વખત મારા વાલમજીએ ડ્રેસ બદલ્યો. અને પાંચે પાંચ વખત પૂજાભાઈ વગેરે એમના પરિવારજનોએ આરતી ઉતારી, અલગ અલગ પોશાકમાં અલગ અલગ આરતી.
ને પછી પ્રાર્થના કરી, અને જે પ્રાર્થના કરીને વાલા હરિભક્તો એ મારે ને તમારે જિંદગીભર દરરોજ કરવા જેવી પ્રાર્થના કરી, સાંભળો. આવા ને આવા હે ભગવાન, આવા ને આવા હે ભગવાન, એ રહો ને ના આગે નિષદન, રહો ને ના આગે નિષદન. હે મારા નાથ, આવા ને આવા ચોવીસે કલાક દર્શન દેજો બાપા, કોઈ દિવસ તમે ભૂલાઈ ન જાઓ. ઘણા ભગવાનમાં ભાવનાવાળા હોય, પ્રેમી હોય, પણ જેમ જેમ ભગવાન વધુ સાંભળે, પ્રભુમાં પ્રેમ વધે, તો પછી ભગવાનના સંતો અને હરિભક્તો બોણ થઈ જાય. મનમાં મનમાં એમ થાય, મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ પ્રેમી નહીં, મારા જેટલા કોઈ ભગવાન સંભાળે નહીં. પરંતુ મેથાણવાળા કંઈક જુદી માટીના છે. હો હે મહારાજ, તમે તો ચોવીસ કલાક આવા ને આવા દેખાજો, પણ તમો ને તમારા જન જે સહ કુટુંબને રહો સ્નેહ, સહ કુટુંબને રહો સ્નેહ, તવ દાસનો દ્રોહ ન થાય, તવ દાસનો દ્રોહ ન થાય, નાવે અભાવ અંતર માયા, દાસનો દ્રોહ ન થાય, તવ દાસનો દ્રોહ ન થાય, નાવે અભાવ અંતર માય, નાવે અભાવ અંતર માય. મારા મહારાજને પણ એટલો બધો આનંદ થયો ને, વગર માગે કહી દીધું, જાઓ તમને બધાને આ વરદાન આપ્યું કે છે. સંધ્યાનો સમય થયો, સૌ કોઈએ જોરદાર તાળીઓ પાડીને ધૂન કરી. પછી મહારાજને પ્રાર્થના કરી તો મહારાજ થાળ જમવા માટે ઊભા થયા. હવે મેથાણ ગામમાં થાળ કેવો બનાવ્યો તો સાંભળો. કંસાર કરેલો, શીરો બનાવેલો, પૂરી કરી હતી, કંકોડાનું શાક, કઢી ભાત અને દૂધપાક. ઓહો, જ્યારે કંસાર પીરસાણો, એમાં બાપ છૂટી ધારે ઘી પીરસવામાં આવ્યું. મેથાણમાં જ્યારે આવો થાળ જમવા માટે મહારાજ બેઠા, એ દેવતાઓને પ્રસાદ લેવાની લાલચ જાગી, પણ એટલા બધા ભક્તોમાં એ નંબર લાગે નહીં, એટલે પછી પ્રસાદ લેવા એમણે એક યુક્તિ કરી. શું યુક્તિઓ કરી? કીડાઓના રૂપ લઈને આવી ગયા લોકો, કોઈ કીડીઓ અને કોઈ એના હસબન્ડ્સ, એ રૂપે બની બનીને હવ આવી ગયા. મહારાજે જરાક આમ બધું વેરી દીધું. દેશી માણસોને એવું લાગ્યું કે થાળમાં કીડીઓ ન આવે ને, એટલે મહારાજે વેર્યું. પણ મહારાજ જાણતા હતા કે ઓલા ઉપરથી બધા પ્રસાદી લેવા આવ્યા છે ને, એના માટે છે. જ્યારે પ્રસાદી લઈ અને એ લોકો અદ્રશ થવાના હતા, ત્યારે એક વાર પ્રત્યક્ષ દેખાણા, ત્યારે બધા આભા થઈ ગયા કે ઓહો, આપણે જાણતા હતા કીડીયું છે, આ તો દેવતાઓ અને દેવીઓ આવી ગયા. જે મતિમંદ હતા એને કંઈ ખ્યાલ ન આવ્યો, એને કંઈ આવી વાત બાત મનાઈ નહીં. જેમ કૂચરું ખીર ખાય તો એને પચે નહીં, એવી વાત છે આ બધી. પછી મહારાજ સભામાં બેઠા, સભામાં મહારાજે વાત કરી કે સાંભળો, આવતીકાલે એકાદશીનું વ્રત છે અને આ પણ ભાદરવા સુદ બહુ મોટી જળ જીર્ણી એકાદશી છે, માટે આ વ્રતનું બહુ મહાત્મ્ય છે. કાલ કોઈએ ફળાહાર કરવાનો નથી, કાલે નકોડો ઉપવાસ, મોટી એકાદશી છે. હા, આનો પુરાણમાં બહુ મોટો મહિમા લખ્યો છે. આમ તો આખા વર્ષમાં ચાતુર્માસની એકાદશીઓ સર્વોત્તમ કહેવાય, ચાતુર્માસની બધી એકાદશીઓમાં પણ ત્રણ એકાદશી સૌથી મોટી, એક દેવપોઠી નિમી એકાદશી અષાઢ સુદની, બીજી ભાદરવા સુદ જલજીર્ણી એકાદશી, અને ત્રીજી
કારતક સુદ પ્રબોધિની એકાદશી, આ ત્રણ એકાદશીનો વિધિસર કોઈ ઉપવાસ કરે, રાત્રે જાગરણ કરે, તો એણે એની જિંદગીમાં ગમે એવા મોટા પાપ કર્યા હોય એને બળીને ખાક થઈ જાય. અરે કરોડ કરોડ જગનનું ફળ મળે એવો આ ત્રણ એકાદશીનો વિધિસર ઉપવાસ, ભજન અને ભજનમય જાગરણ કરવાનો મહિમા છે. આવું મહારાજ મહેસાણમાં બોલ્યા. માટે ભાઈ ભાઈ સૌ કોઈ જાઓ, અત્યારે વાળું કરી આવો કે છે. દશમને દિવસે હાજે મહારાજે આવું સંભાર્યું. શું કામ સંભાર્યું ભાઈ? અત્યારે વાળું કરી લ્યો, કાલ દીવો બળે. આવું મારા વાલમજી સંભાળી દીધું. હો હવે ભાઈ ભાઈને હવને કીધું તો સંતો બેસી રહ્યા કે ભાઈ મહારાજે આપણને કહ્યું ન હોય તો આપણે ઊભા થઈને પૂગી જવાય નહીં ને. ત્યારે ધીરે રહીને મારા વાલમજી કીધું, સંતો જાવને બાપા કેમ બેઠા છો? કે મહારાજ આપે તો ભાઈ ભાઈને હવને આજ્ઞા કરી એટલે અમે બેઠા છીએ. કે ના 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 ના, જાઓ બાપા જાઓ, તમે બધા જ સંતો જાઓ અને અત્યારે અહીં જમી લ્યો, આ હરિભક્તોનું સારું કરો. જાઓ, ઉઠો ઉઠો, બહુ જ આગ્રહ કર્યો ત્યારે વાલા સંતો પણ ઉઠ્યા. મહારાજ કહે છે આવતીકાલે એકાદશીનું વ્રત છે, માટે આજે જમ્યા વિના કેમ ચાલે, જાઓ બધા જમી આવો. એવી મહારાજે આજ્ઞા કરી ત્યારે સૌ સંતો જમવા પધાર્યા. અહીંયા ગ્રંથકાર લખવા લાગ્યા કે જમવા માટે આટલો આગ્રહ કરવો પડે, આ સંતો અનોખા કહેવાય. કહેવાય ને, આપણને આગ્રહ કરવો પડે છે પણ જમવાનું છોડાવવા માટે, ઉપવાસ કરાવવા માટે, રોકવા માટે. આપણે બહારનું ખાધ્યા વિના, જોયા વિના, કાંઈક ને કાંઈક આડુઓળું કર્યા વિના રહી ન શકતા હોય ને, ત્યારે આપણને આગ્રહ કરવો પડે કે લા ઓછું કરીને, એક ટાઈમ તો ઓછું કર, મોટો ફાંદો વધી ગયો છે, વજન વધતું જાય છે, નારા ઉપવાસ કરતો નથી. આપણને આવું કહેવું પડે છે અને આ સંતોને જમાડવાનો આગ્રહ કરવો પડે છે કે સંતો જમો બાપા, કાલે તમારે નકોડો ઉપવાસ હોય તો આજે જમવું પડે, આટલો ફેર છે. કેમ આવું હતું? તો હવે લખે છે, હો મન ધાર્યું કરે નહીં લેશ, મન ધાર્યું કરે નહીં લેશ, અનુવૃત્તિમાં વર્તે હંમેશ, અનુવૃત્તિમાં વર્તે હંમેશ, ધજા જાણે પાવનનું મન, ધજા જાણે પાવનનું મન, વાળે એ રીતે પોતાનું તન, વાળે એ રીતે પોતાનું તન, તેમ શ્રી હરિ રાખે જે રીત, તેમ શ્રી હરિ રાખે જે રીત, સંતો વર્તે સ્નેહ સહિત, સંતો વર્તે સ્નેહ સહિત, ત્યાગની અંગે ખુમારી, ત્યાગની અંગે ખુમારી, ઉતરે નહી કેની ઉતારી, ઉતરે નહી કેની ઉતારી, તન સુખ ના જાઉ ચાટ, તન સુખ ના જાઉ ચાટ, તોય શ્રી હરિ રી જવા માટ, તોય શ્રી હરિ રી જવા માટ, તોય શ્રી હરિ રી જવા માટ, તોય શ્રી હરિ રી જવા માટ. તપ ત્યાગની ખુમારીનો તો કોઈ પાર જ નથી. દુનિયાના ભોગ તમામ હામે આવીને ઉભા રહે તો એ ખુમારી ઉતરે નહીં, પરંતુ મન ધાર્યું પણ કોઈ દિવસ કરે નહી. ચોવીસેય કલાક પુરુષોત્તમ નારાયણની મરજીમાં અને અનુવૃત્તિમાં રહેવું એનું જ નામ સર્વોત્તમ સાધુતા છે. આવું માનેલું, આવી સમજણ પરિપક્વ કરેલી, પ્રભુને રાજી કરવા માટે આજ વાલા સંતો બીજી વાર જમવા માટે ઉઠ્યા. જેવા મહારાજ જોઈ રહ્યા કે સંતોની પંક્તિ તૈયાર થઈ ગઈ છે, તરત જ પ્રભુ પોતે પીરસવા આવ્યા. ખભે રહેલો ખેસ બરાબરનો કમરે કસી દીધો અને પંગતમાં પીરસવા લાગ્યા. અને પીરસતા પીરસતા શું કે ખબર, વાલા સંતો ખૂબ દૂધપાક પીવો જેથી તમારો
થાક ઉતરી જાય. આમ મહારાજ રાજીવ નેણ રમૂજ કરતા જાય, પ્રેમથી પીરસતા જાય, જેમ હગી માં એના ડાયા દીકરાઓની જતન કરે એમ મારો વાલો એમના પ્રાણ પ્યારા વાલા સંતોને સાચવે. એની હું વાત થાય બાપ, એનું વર્ણન ન થાય. આવું બધું આજે મેથાણમાં બન્યું અને જેવી પંક્તિ ઊભી થઈ એટલે ફરી પાછા મહારાજ કહે છે બધાને સભામાં બોલાવો. સૌ કોઈ સંતો હરિભક્તોની સભા ભરાણી અને એ સભામાં મારા વાલમજી આજ વાતો કરી, એ વાત બહુ સારી છે એટલે આજને આજ નહીં આવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયાનાર. અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો સજાનંદ સ્વામી મહારાજની.